વેલકમ ટુ વાત સંવાદ. આપણે વાત કરતા હતા ગરબો અને ગરબાની અંદર વપરાતા એવા અમુક શબ્દો કે જે આજે આપણી ભાષામાંથી તો લુપ્ત જ થઈ ગયા છે. તો આવો જાણીએ ભેગા મળીને વાત સંવાદમાં. તો આજનો ગરબો છે, કોઈ તાંતણિયા ધરા થી તેડાવો મારી બેનું રે. બાયું પણ સાંભળે, બાયું પણ, હા બાયું, એ પછી રિફાઇન થઈને બેનું થઈ જાય. હા બાયું માં જે મજા છે, બાયું અસલી અસલી ગામડાની મજા છે. કોઈ તાંતણિયા ધરા થી તેડાવો, આ તાંતણિયા શું છે? જો તાંતણિયા ધરા એ જગ્યા છે, એ સૌરાષ્ટ્રમાં એક જગ્યા છે, ગામ છે, જ્યાં આગળ ખોડિયારમાંનું મંદિર છે અને બહુ ફેમસ જગ્યા છે. તેમ કે છે કે ત્યાંથી ખોડિયારમાંથી બોલાવો, આપણે કહીએ ને પાવાગઢથી બોલાવો, આરાસુરથી બોલાવો, પાવાગઢથી કાળકા માતા આવે, આરાસુરથી અંબા માતા આવે, તો તાતણિયા ધરાથી ખોડિયાર માતા આવે. ખોડિયાર માતા, વાહ, ઓકે. કોઈ માટેલ જઈને મનાવો, માટેલ, માટેલ એટલે માટી થી બનેલો માણસ, આપણે માટી જ છીએ ને. ઓ એમ કહેવા માંગે છે કે માણસ માટેલ જેવી વાત છે. માટેલ જઈને મનાવો, માટેલ જઈને મનાવો મારી બાઈ. આસોના ઉજળા આવ્યા છે નોરતા, મને મનડે કોળ નથી માતો. કોળ, કોળ, કોળ એટલે ઈચ્છા, એવી ઈચ્છા છે એ અંદર સમાતો નથી. હા મનડે કોળ નથી માતો, કહી દેવું છે એમ કે કોઈ જાવ અને માતાને તેડાવ. માના તહેવારનો મહિમા છે એવડો, સૃષ્ટિમાં નથી રહે સમાતો. સારા સારી સૃષ્ટિની શોભા સજાવો મારી બહેનું રે. કોડિયાર રમવાને આભ કેરી ઓઢણી ઓઢી છે અંગમાં. કેરી, કેરી એટલે, કેરી એટલે આભની, ની આભની ઓઢણી ઓઢી છે અંગમાં. સૂરજનો ગરબો સજાવ્યો, જે આપણે દીપની વાત કરી હતી પહેલામાં, આખો સૂરજનો જ ગરબો સજાવ્યો, સૂરજનો જ ગરબો સજાવ્યો. એટલે સૂરજ ધરતી પર આવ્યો છે, ઉપર આભ છે, તો ઓઢણી એની ઓઢી છે, નીવો છે, એના બદલે સૂરજનો ગરબો રાખ્યો છે. વાહ, ગંગા ને જમુના ના પાયલ પગમાં એ માળાનો હાર લટકાવ્યો. વાહ, કહે આ તમે ફૂલ વરસાવો મારી બાઈઓ રે. કેવો ભાવ, કેવી કલ્પના છે. તો એકવાર થોડું કોઈ તાતણિયા ધરા, અરે તો મારું ખૂબ કહેવાય ને એકદમ ગમતો ગરબો છે, પણ હું એને ગાઈશ ને તો મસ્ત પેલા આવે. કોઈ માટેલ જઈને મનાવો મારી બાયુ રે, ખોડિયાર રામ વારે આવે. આસોના ઉજળા આવ્યા છે નોરતા, મનડે કોળ નથી માતો. માના તહેવારનો મહિમા છે એટલો, સૃષ્ટિમાં નથી રે સમાતો. સારી સૃષ્ટિની, સારી સૃષ્ટિની શોભા સજાવો મારી બાયુ રે, ખોડિયાર રામ વાણિયાર. મજા આવી ગઈ. તો આ સંતોષના ઉડકાર સાથે આપણે વાત સંવાદની આ સિરીઝ અહીંયા પૂરી કરીએ છીએ. બીજી સિરીઝ લઈને, બીજા પ્રશ્નો લઈને ફરી આવીશું અને મળતા રહીશું. જલ્દી મળીએ બીજા એપિસોડમાં.